સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરાની ફરિયાદ નોંધવામાં આવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા મહિલા કોર્ટ પહોંચી કોર્ટ ફરિયાદ નોંધવા પોલીસ આદેશ કર્યો છે તો કોન્સ્ટેબલ દીપક ખાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે આનંદ પટણી સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે આનંદ દુષ્કર્મની ફરિયાદ હોવાની દાખલ થઈ છે ત્યારે કઈ દિશામાં અત્યારે તપાસ ચલાવી રહી છે પોલીસ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન ની અંદર પોલીસ કોન્સ્ટેબલ તરીકે દીપક ખાંડે નામનો કોન્સ્ટેબલ જે છે ફરજ બજાવી રહ્યો છે આ ફરજ બજાવતાની સાથે એક વિધવા મહિલા તેના સંપર્કમાં આવી હતી અને એની સાથે એનો પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રેમ સંબંધ બંધાયા બાદ અનેક વખત એની સાથે શારીરિક સંબંધ બનાવવામાં આવ્યો પરંતુ આ કોન્સ્ટેબલના જીવનમાં એક અન્ય મહિલા પોલીસ કર્મચારી આવી જતા એણે આ વિધવા મહિલાને તરછોડી દીધી હતી અને વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને અનેક વખત જ્યારે શરીર સંબંધ બનાવવામાં આવ્યા ત્યારે જે મહિલા છે એના દ્વારા પહેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર આ માટે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ સલાબતપુરા પોલીસ સ્ટેશને આ ફરિયાદ નહીં લેતા એ મહિલા કોર્ટે હતી અને કોર્ટ દ્વારા આ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે ત્યારે હવે સલાબતપુરા પોલીસ પાસે આ મામલો પહોંચ્યો છે અને સલાબતપુરા પોલીસ આ સમગ્ર મામલે જે છે એ તપાસ કરી રહી છે પરંતુ એક પોલીસ કર્મચારી જ્યારે આ પ્રકારનો દુષ્કર્મ કરતો હોય ત્યારે શહેર પોલીસે હવે વિચારવાની વાત તો ચોક્કસ જ રહી જી આભાર આનંદ